जीपीएससी માટે સાંસ્કૃતિક વારસાના મહત્વના પ્રશ્નો જોઈએ. ટોપિક છે ભારતમાં કેલેન્ડર. મોળ માસના નામથી કયો માસ જાણીતો છે? અધિક માસ. પૂનમ પછીના દિવસથી કયા પક્ષનો આરંભ થાય છે? કૃષ્ણ પક્ષ. જુલાઈથી ડિસેમ્બર સુધીના અંતિમ છ મહિનાને કયા નામથી ઓળખવામાં આવે છે? દેવતાઓની રાત્રિ. ચંદ્ર કેલેન્ડરના અંતર્ગત એક મુહૂર્તમાં કેટલી મિનિટ હોય છે? 48 મિનિટ. શક સંવત અંતર્ગત વર્ષનો આરંભ ક્યારે થાય છે? 22 માર્ચ. મિત્રો, પ્રશ્ન બનાવવામાં ખૂબ મહેનત થતી હોય છે, માટે ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરી દો. ભારતમાં મેળાઓ અને તહેવાર. નકળંગ મેરાનો મહાભારત સાથે શું સંબંધ છે? તે મહાભારત કથાના પાંડવો સાથે પૌરાણિક રીતે સંકળાયેલું છે. શક સંવત અનુસાર ગણેશ ચતુર્થી કયા મહિનામાં મનાવાય છે? ભાદરવો. આ પ્રશ્ન લાસ્ટ યરની જીપીએસસીમાં પૂછાઈ ચૂક્યો છે, પરંતુ જીપીએસસી જૂના પ્રશ્નો પણ રિપીટ કરતી હોય છે, માટે આ પ્રશ્ન યાદ રાખો. ગુડ ફ્રાઇડેનો તહેવાર કયા દિવસના રૂપમાં મનાવાય છે? ઈસા મસીના સૂલી એટલે કે ફાંસી પર ચઢાવવાની બાદ. ચેરોબા મહોત્સવ ક્યાંનો છે? મણિપુર. હોર્નબિલ મહોત્સવ ક્યાંનો છે? નાગાલેન્ડ. આ પ્રશ્ન હાલ ડીવાયએસઓ 2023માં પૂછાઈ ચૂક્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચનની તરફ આગળ વધીએ. પુરસ્કાર અને સન્માન. કયા પુરસ્કારને સ્વર્ણ કમલ પુરસ્કાર પણ કહેવાય છે? રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર. પીપળાના પાનની આકૃતિનું પદક આપવામાં આવે છે તે કયો પુરસ્કાર છે? ભારત રત્ન. કયા પુરસ્કારના વિજેતાઓની ઘોષણા ગણતંત્ર દિવસના અવસર પર કરાય છે? પદ્મ પુરસ્કાર. કયા પુરસ્કારની પાત્રતા માટે રચના હિન્દીમાં હોવી જરૂરી છે? વ્યાસ સન્માન. પ્રશ્નો લખવામાં ખૂબ મહેનત જતી હોય તો મિત્રો એક લાઇક તો બને છે.